ને મિત્રો મજામાં મિત્રો આપણે 22મો પાઠ બધાને ખબર છે હિમાલયમાં એક સાહસ જે લખાણ તો તમને ખબર છે જવાહરલાલ નહેરુ અને યસ તમને ખબર જ છે જવાહરલાલ મોતીલાલ નહેરુ હે ને તો એ તો તમને ખબર છે પણ મિત્રો અહીંયા તમે આ બે એકડાનું મહત્વ છે 11નું મહત્વ છે તમને ખબર છે કે 100માંથી તમે જો 11 બાદ કરો તો 89 આવે છે એ જ અહીંયા 11 છે અને અહીંયા 11માં આપણે પ્લસ 3 કર્યા છે તો એ 3નું શું મહત્વ છે એ પણ હું તમને વાત કરીશ તો જવાહરલાલ મોતીલાલ નહેરુ એને અંગ્રેજીમાં જે પુસ્તક લખેલું જે મારી જીવનકથા એટલે અંગ્રેજીમાં ઓટોબાયોગ્રાફી કહેવાય તો એ પુસ્તકનું મહાદેવભાઈ દેસાઈની જે એને ટ્રાન્સલેશન કરેલું છે ગુજરાતી અનુવાદ કરેલું છે એ પાઠ એટલે હિમાલયમાં એક સાહસ તો મિત્રો તમને યાદ રહી જ ગયું છે આ 11 છે એ મહિનો છે 89 છે એ સાલ છે અને 11માં 3 ઉમેરીને એ જન્મ તારીખ એટલે કે 14 નવેમ્બર પણ મિત્રો 14 નવેમ્બરને બધા તમે ઓળખો છો બાલ દિન તરીકે પણ હે ને તો બાળકો એમને પ્રિય હતા એટલે 14 નવેમ્બર તો તમને યાદ જ છે પણ યસ વાત એટલી છે કે એમની જે જન્મ તારીખ છે 14 નવેમ્બર આપણે યાદ રાખશું અને 89 તો એ યાદ રહી ગયું અને આ જન્મ અલ્હાબાદમાં થયેલો એમના પૂર્વજો ને બધા એમનું જે વતન હતું એ તો મૂળ કાશ્મીરના ગણાય અને વ્યવસાય યસ એ અલ્હાબાદની અંદર વકીલાત કરતા તો વકીલાત એ એમનો વ્યવસાય હતો અને હા સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાઈ ગયા હતા અને અગ્રણી ભૂમિકા ગાંધીજી સાથે રહી અને ખાસ એણે લડતમાં જોડાઈ અને અગ્રણી તરીકે એની ભૂમિકા હતી મિત્રો જાણો છો કે એને સાહિત્યમાં રસ હતો એટલે જ ઘણું બધું આવું લખ્યું હતું અને જે આ ઓટોગ્રાફીની વાત કરી જેલમાં લખી હતી અને સૌથી મહત્વનો મુદ્દો પણ તમે જે જાણો છો કે ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે તો એમને એ પદ મળેલું હતું તો યસ મિત્રો આ બરોબર તમને યાદ છે જવાહરલાલ મોતીલાલ નહેરુ જન્મ અલ્હાબાદ વતન મૂળ કાશ્મીર વ્યવસાય વકીલ અલ્હાબાદ અગ્રણી હતા ગાંધીજી સાથે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયેલા અને સાહિત્યનો રસનો વિષય અને વડાપ્રધાન ભારતના પ્રથમ તો થોડું એમની જે સાહિત્યની વાત છે એમાં નજર કરીએ સાથે સાથે એક આ 3ની વાત હતી તો મિત્રો તમે જોયો છો કાંઈ બગડો લખો છો પછી 3 જવા દો છો પછી સીધું 4 છે પછી બરોબર 5 છે પછી 6 છે અને પછી 7 છે તો અવસાનની તારીખ પણ તમે યાદ રાખી લખો છો 2 પછી આ 3ને જવા દો છો અને પછી સીધું 4 છે પછી 5 છે પછી 6 છે અને પછી 7 છે તો તમારો જે આ જે છે આ ટાઈપનું આવે છે અહીંથી અહીંયા અહીંથી અહીંયા અહીંથી અહીંયા અને અહીંથી અહીંયા તો આ રીતે 27/5/64 પર તમે યાદ રાખજો તો યસ એ બિલકુલ આપણે 3 નહીં જવા દીધા છે અહીંયા 3 ઉમેર્યા હતા તો એની હાવ તમને યાદ રહેવું એ મહત્વનું છે તો કદાચ પૂછે અવસાન ક્યારે તો 27 મે 1964 અને જન્મ 14 નવેમ્બર 1889 બરાબર અને આ શું આવશે 1964 તો બસ મિત્રો આટલી વાત મહત્વની હતી અને હા એમના જે અંગ્રેજી પુસ્તકની છે એની વાત કરીએ તો બહુ એકદમ ખ્યાત પામેલું ડિસ્કવરી ઓફ ઇન્ડિયા એક્ઝેક્ટલી અને મિત્રો તમને ખબર તો એક શ્રેણી પણ આવતી ભારત એક ખોજ તો એ જોવા મળે તો ખાસ જોજો કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ ખૂબ કામ આવે એવી સિરિયલ બનેલી જે દૂરદર્શન ઉપર આવતી અને યસ બીજું પણ એક વિખ્યાત ગ્લિમ્પસીસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી તો આ એમના સરસ મજાના પુસ્તક એમની ડોટર એટલે કે ઇન્દિરા ગાંધી એના ઉપર જે લખેલા 30 પત્રો તો લેટર ફ્રોમ એ ફાધર ઓફ હિઝ ડોટર આ પણ એક સરસ મજાનું સંપાદન અને એ એમના આ પણ બહુ ખૂબ વખણાય છે અને યસ જે મેઇન વાત કે એનો ઓટોબાયોગ્રાફી જે જવાહરલાલ નહેરુની એ પુસ્તક જે છે એ જ મારી જીવનકથા બરાબર આપણે જે આજે ભણીએ છીએ એ મારી જીવનકથા એનું જ છે અને આ જ પુસ્તક છે ને ટુ વર્ડ ફ્રીડમ પણ તરીકે ઓળખાય છે 1936માં એ અનુસંધાન જેલમાં લખેલી વડાપ્રધાન ભાઈના પહેલાંની વાત છે અને આનો જે ગુજરાતી અનુવાદ કર્યું છે મહાદેવભાઈ દેસાઈ તો મિત્રો આટલી વાત મહત્વની હતી જે હવે તમને બરોબર આવડે છે ફરીથી એક નજર જવાહરલાલ નહેરુનો કયો પાઠ આવે છે તો તમને ખબર છે હિમાલયમાં એક સાહસ અનુવાદ કોણે કર્યું છે મહાદેવભાઈ દેસાઈ બધી ખબર છે જન્મ ક્યાં થયો હતો અલ્હાબાદની અંદર વ્યવસાય શું હતા યસ વકીલ હતા સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો હતો સાહિત્ય રસ હતો પ્રથમ વડાપ્રધાન તરીકે હતા અંગ્રેજી પુસ્તકો અંગ્રેજી જ હતા
ઓટોબાયોગ્રાફી પણ અંગ્રેજી જ હતો, તો ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, ગ્લિમ્પસીસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી એન્ડ ઓટોબાયોગ્રાફી. અને ઇન્દિરા ગાંધીને જે લેટર લખેલા એ એમનું નામ હતું લેટર ફ્રોમ એ ફાધર ઓફ હિઝ ડોટર. તો યસ મિત્રો, હવે તમને બધું આવડે છે તો યસ આજની ટેસ્ટ માટે રેડી રહેજો 9:45. વિશ યુ ઓલ ધ બેસ્ટ.